myself Patel Dharmishtha from Vallabuddhi Polytechnic. Today I am going to present about a topic of surveying, chapter number 4, compass survey. બરાબર, અત્યાર સુધી આપણે કંપાસ સર્વેઈંગમાં ફર્સ્ટ ઓફ ઓલ જોયું છે કે કંપાસ સર્વેઈંગમાં બે ટાઈપના કંપાસ જોયા છે આપણે. ફર્સ્ટ જોયો છે પ્રિઝમેટિક કંપાસ અને સેકન્ડ જોયો છે તે સર્વેયર કંપાસ. બરાબર, બે કંપાસ આપણે જોયા છે. ફર્સ્ટ જોયો છે પ્રિઝમેટિક કંપાસ અને બીજો જોયો છે સર્વેયર કંપાસ. એટલે ફર્સ્ટ આપણે જોઈ ગયા છે કે પ્રિઝમેટિક કંપાસના પાર્ટ્સ કયા છે. એક્ઝામમાં પૂછાય છે કે ડ્રો ધ સ્કેચ ઓફ પ્રિઝમેટિક કંપાસ, તો તમને મેં સ્કેચ બતાવ્યો છે કે પ્રિઝમેટિક કંપાસનો કયો સ્કેચ છે. એટલે એક્ઝામમાં પ્રિઝમેટિક કંપાસનો સ્કેચ પૂછાય છે. તેના પછીની સેકન્ડ થિયરી આપણે જોઈ છે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પ્રિઝમેટિક એન્ડ સર્વેયર કંપાસ. પ્રિઝમેટિક અને સર્વેયર કંપાસ વચ્ચેનો શું ડિફરન્સ છે, બરાબર, તે બતાવ્યું છે. અને ત્યાર પછી મેં બતાવ્યું છે તમને કે ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ઓફ પ્રિઝમેટિક કંપાસ, તો સેન્ટરિંગ, લેવલિંગ અને ફોકસિંગ આવે. બરાબર, પણ સેન્ટરિંગ, લેવલિંગ અને ફોકસિંગ આવે તો તેમાં આપણે જોવાનું છે કે સેન્ટરિંગ, લેવલિંગ, ફોકસિંગમાં તમને બીજા બધામાં સેન્ટરિંગ, લેવલિંગને ઓરિએન્ટેશન આવે. બરાબર, આમાં આવશે તમારે ટેમ્પરરી એડજસ્ટમેન્ટ પ્રિઝમેટિક કંપાસનું પૂછાય તો તેમાં તમારે લખવાનું છે કે તમારે સેન્ટરિંગ કરવાનું છે, લેવલિંગ કરવાનું છે અને ફોકસિંગ કરવાનું છે. બરાબર, આજે આપણે થિયરી, એટલે તમારી ત્રણ થિયરી ખાસ ધ્યાન આપજો. પહેલી થિયરી આપણી જે છે તે એટલે કે ડ્રો ધ પ્રિઝમેટિક કંપાસ, ડ્રો ધ સ્કેચ ઓફ પ્રિઝમેટિક કંપાસ ફર્સ્ટ. સેકન્ડ બતાવી છે કે પ્રિઝમેટિક અને સર્વેયર વચ્ચેનો ડિફરન્સ શું છે. ને થર્ડ, બે માર્કમાં પૂછાઈ શકે કે ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ઓફ પ્રિઝમેટિક કંપાસ, સેન્ટરિંગ, લેવલિંગ અને ફોકસિંગ આવે. બરાબર, હવે આજે આપણે જે થિયરી જોવાના છે તે એટલે કે મેરિડિયન. મેરિડિયન એટલે કે રેખાંશ. બરાબર, તો મેરિડિયન કોને કહેવામાં આવે? પહેલી ફર્સ્ટ કહેવામાં આવે કે ચોક્કસ દિશા બતાવતી નિર્દેશ રેખાને રેખાંશ કહેવામાં આવે છે. કોઈ ચોક્કસ દિશા બતાવે, બરાબર, મેરિડિયન કોને કહેવામાં આવે કે જે ચોક્કસ દિશા બતાવે તેને શું કહેવામાં આવે છે? મેરિડિયન કહેવામાં આવે છે. એટલે ચોક્કસ દિશા બતાવતી નિર્દેશ રેખાને, કોઈ ચોક્કસ દિશા બતાવે, બરાબર, તો તે રેખાને શું કહેવામાં આવે? મેરિડિયન કહેવામાં આવે, એટલે કે રેખાંશ કહેવામાં આવે. બરાબર, સર્વેઈંગ રેખા કોઈ ચોક્કસ રેખાંશ સાથે જે ખૂણા બનાવે તેને શું કહેવામાં આવે છે? બેરિંગ કહેવામાં આવે છે. એટલે બેરિંગ કોને કહેવામાં આવે છે? ફર્સ્ટ ઓફ ઓલ સર્વેઈંગ કોને, મેરિડિયન કોને કહેવામાં આવે? આ થિયરી એક્ઝામમાં પૂછાય છે અને વેરી મોસ્ટ અહીંયા છે. કોઈ ચોક્કસ દિશા બતાવતી નિર્દેશ રેખાને શું કહેવામાં આવે છે? કોઈ દિશા, એટલે આપણે બતાવ્યું કે આ દિશા છે આપણી. બરાબર, કોઈ ચોક્કસ દિશા બતાવે તો તેને મેરિડિયન કહેવાય, અને ચોક્કસ દિશા સાથે જે સર્વેઈંગ રેખા સાથે જે ખૂણો બનાવે તેને બેરિંગ કહેવામાં આવે છે. આને શું કહેવામાં આવે છે? બેરિંગ. એટલે સર્વેઈંગ રેખાના કોઈ ચોક્કસ રેખાંશ સાથેના ખૂણાને શું કહેવામાં આવે છે? બેરિંગ કહેવામાં આવે છે. ઇન શોર્ટ શું કહેવાય? બેરિંગ. એટલે બેરિંગ એટલે કહેવાશે કે મેરિડિયન અને સર્વેઈંગ રેખા વચ્ચેનો જે ખૂણો બને તેને શું કહેવામાં આવે છે? મેરિડિયન કહેવામાં આવે છે. બેરિંગ કહેવામાં આવે છે. બેરિંગ એટલે કે સર્વેઈંગ રેખા, ને બીજું શું આવે? સર્વેઈંગની રેખા અને મેરિડિયન વચ્ચેનો જે ખૂણો બને તેને શું કહેવામાં આવે છે? બેરિંગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? બેરિંગ. એટલે ફર્સ્ટ ખાસ ધ્યાન આપે કે મેરિડિયન કોને કહેવામાં આવે છે? મેરિડિયન એટલે કે કોઈ ચોક્કસ દિશા બતાવે તેને શું કહેવામાં આવે છે? મેરિડિયન કહેવામાં આવે છે. બરાબર, હવે ચોક્કસ દિશા આપણે શું કીધું? મેરિડિયન. સર્વેઈંગ રેખા અને મેરિડિયન વચ્ચેનો જે ખૂણો આવે તેને શું કહેવામાં આવે છે? બેરિંગ કહેવામાં આવે છે. બરાબર, ઇંગ્લિશમાં કે ધ ડિરેક્શન ઓફ એ સર્વે લાઇન કેન આઈધર બી એસ્ટાબ્લાઇઝ વિથ રિલેશન ટુ ઈચ અધર ઓર એની મેરિડિયન. બરાબર, એટલે ધ ડિરેક્શન ઓફ એ સર્વે લાઇન, સર્વે લાઇનની ડિરેક્શન બતાવે. ધ ડિરેક્શન ઓફ એ સર્વે લાઇન કેન આઈધર બી એસ્ટાબ્લાઇઝ વિથ રિલેશન ટુ ઈચ અધર, બરાબર, એન્ડ ઓર એની મેરિડિયન. બરાબર, આ ઇંગ્લિશમાં છે, ઉપર ગુજરાતીમાં તમને આપ્યું છે, આ ઇંગ્લિશમાં છે. એટલે ઇંગ્લિશ મીડિયમવાળા આ ડેફિનેશન લખવાની. ધ ફર્સ્ટ વિલ ગીવ ધ એંગલ બિટવીન, એટલે શું કહેવામાં આવે છે? એંગલ કોની વચ્ચેનો છે? એંગલ બિટવીન ટુ લાઇન, વાઇલ ધ સેકન્ડ વાઇલ ગીવ ધ બેરિંગ ઓફ ધ લાઇન. તમારે ઇન શોર્ટ એવું લખવાનું છે કે ધ ડિરેક્શન ઓફ એ સર્વે લાઇન કેન આઈધર બી એસ્ટેબ્લાઇઝ વિથ રિલેશન ટુ ઈચ અધર ઓર એની મેરિડિયન. બરાબર, તો તેને શું કહેવામાં આવે છે? ધ ડિરેક્શન ઓફ એ સર્વે લાઇન, ઇટ ઇઝ ઓલ્સો કોલ એઝ અ મેરિડિયન. And the bearing, the angle between survey line and meridian, it is called a bearing. બરાબર, એ લખવાનું છે. There are three types of bearing. ત્રણ ટાઈપના બેરિંગ છે. બરાબર,
फर्स्ट बेरिंग आप टू मेरिडियन मैग्नेटिक मेरिडियन ने आर्बिटरी मेरिडियन बराबर त्रण मेरिडियन आप पहलू तमने फर्स्ट आप ट्रू मेरिडियन मैग्नेटिक मेरिडियन ने आर्बिटरी मेरिडियन एट्ले कि साचु रेखांश चुंबकीय रेखांश और स्वेच्छ रेखांश बराबर आ त्रण टाइपना मेरिडियन आप एक्जाम में पूछा है कि एनलिस्ट द टाइप्स ऑफ मेरिडियन तो त्रण टाइपना मेरिडियन लखवाना है तमारे ट्रू मेरिडियन मैग्नेटिक मेरिडियन आर्बिटरी मेरिडियन बराबर एट्ले कि साचु रेखांश चुंबकीय रेखांश और स्वेच्छ रेखांश आटला आप एट्ले खास ध्यान आपवानुं छे कि तमने कई वस्तु बतावामां आवेली छे फर्स्ट तमारे जोवानुं छे कि मेरिडियन मेरिडियन एट्ले कि कोई चोक्कस डिरेक्शन एट्ले कि दिशा बतावे तेने मेरिडियन कहेवामां आवे चोक्कस दिशा एट्ले कि रेखांश एट्ले कि मेरिडियन और सर्विंग लाइन वच्चेना खूणाने बेरिंग कहेवामां आवे छे देर आर थ्री टाइप्स ऑफ बेरिंग मेरिडियन ट्रू मेरिडियन मैग्नेटिक मेरिडियन ने आर्बिटरी मेरिडियन बराबर हवे ट्रू मेरिडियन कोने कहेवाय फर्स्ट पृथ्वीनी सपाटी पर आवेला कोईपण बिंदु एनु साचु रेखांश एटले के बिंदु ए उत्तर ध्रुव एन अने दक्षिण ध्रुव एस माथी पसार थती पृथ्वीनी सपाटी पर आवेली काल्पनिक रेखा बराबर एटले आ तमारुं शुं छे ट्रू मेरिडियन ट्रू मेरिडियन कोने कहेवामां आवे ट्रू मेरिडियन एटले के साचु रेखांश कोने कहेवामां आवे के पृथ्वीनी सपाटी पर आवेला कोईपण बिंदु ए आगळनुं रेखांश साचु रेखांश एटले कोने कहेवामां आवे बिंदु ए उत्तर ध्रुव अने एन एटले के अने दक्षिण ध्रुव एस माथी पसार थती पृथ्वीनी सपाटी परनी एक काल्पनिक रेखा पृथ्वीनी सपाटी परनी एक काल्पनिक रेखा एटले तमारे ट्रू मेरिडियन में इन शॉर्ट एटलू लखवानुं छे के पृथ्वीनी सपाटी पर आवेला कोईपण बिंदु ए आगळनुं उत्तर ध्रुव अने दक्षिण ध्रुव माथी पसार थती एक काल्पनिक रेखा जेने शुं कहेवामां आवे छे ट्रू मेरिडियन कहेवामां आवे छे इंग्लिश में कहे ध पॉइंट इज टू बी इमेजिनरी लाइन ध पॉइंट इज द इमेजिनरी लाइन ऑन द सरफेस ऑफ द अर्थ पासिंग थ्रू द नॉर्थ एंड साउथ पोल्स बराबर इट इज कॉल एज अ ट्रू मेरिडियन एट्ले मेरिडियननी तमारे शू करवानुं छे कि मेरिडियन जे पूछाय तो रेखांश में तमारे शू करवानुं छे कि मेरिडियन माटेनुं डेफिनेशन लखवानी छे ने बेरिंग पण साथे बतावानुं छे एट्ले तमे शू बतायुं छे पहेलुं मेरिडियननी डेफिनेशन बतावी छे कि कोई चोक्कस दिशा बतावे तो तेने मेरिडियन कहेवाय सर्वेइंग लाइन ने मेरिडियन वच्चेना खूणाने बेरिंग कहेवाय बराबर ते रीतना तमे त्रण बेरिंग बतायुं ट्रू मेरिडियन मेग्नेटिक अने आर्बिटरी मेरिडियन फर्स्ट आपणे लेवाय छे कि ट्रू मेरिडियन ट्रू मेरिडियन एटले कि पृथ्वीनी सपाटी पर आवेला कोईपण बिंदु ए आगळनुं साचुं रेखांश एटले कि बिंदु ए उत्तर ध्रुव अने दक्षिण ध्रुवमांथी पसार थती एक काल्पनिक रेखा ध इमेजिनरी लाइन ऑन ध सरफेस ऑफ ध अर्थ पासिंग थ्रू ध नॉर्थ एंड साउथ पोल्स बराबर इट इज कॉल एज अ ट्रू मेरिडियन हवे आपणे ट्रू सर्वे ट्रू मेरिडियन आपणे कीधुं छे बराबर ट्रू बेरिंग कोने कहेवामां आवे तो ट्रू बेरिंग एटले आपणे बेरिંગની વ્યાખ્યા શું બોલ્યા કે સર્વેઇંગ લાઇન અને મેરિડિયન વચ્ચેના ખૂણાને તો આ બી બેરિંગ ટ્રુ બેરિંગ કોને કહેવામાં આવે સર્વેઇંગ લાઇન અને ટ્રુ મેરિડિયન વચ્ચેના ખૂણાને બરાબર જે આપણે તમને બતાવ્યું ચાલો એટલે તમને તેમાં તમને બતાવ્યા કે ટ્રુ મેરિડિયન બેરિંગ હવે ટ્રુ બેરિંગ આપણે મેરિડિયન જોઈ ગયા ટ્રુ બેરિંગ કોને કહેવાય તો બેરિંગમાં કીધું કે ટ્રુ મેરિડિયન અને સર્વેઇંગ લાઇન વચ્ચેના જે ખૂણા બને તેને શું કહેવામાં આવે ટ્રુ બેરિંગ એકદમ ઇઝી થિયરી છે પહેલું આપણે શું બોલ્યા પહેલું ફર્સ્ટ ઓફ ઓલ આપણે લીધું કે મેરિડિયન મેરિડિયનની કોઈ ચોક્કસ દિશા બતાવે તો તેને મેરિડિયન કહેવાય ને દિશા ચોક્કસ દિશા એટલે કે મેરિડિયન અને સર્વેઇંગ લાઇન વચ્ચેના ખૂણાને શું કહેવામાં આવે બેરિંગ કહેવામાં આવે બરાબર એવી રીતના ટ્રુ મેરિડિયન જોઈ ગયા ટ્રુ મેરિડિયન એટલે પૃથ્વીની સપાટી પર આવેલા એ બિંદુ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાંથી પસાર થતી એક કાલ્પનિક રેખા એટલે કે ઇમેજિનરી લાઇન પાસિંગ થ્રુ ધ નોર્થ એન્ડ સાઉથ પોલ્સ બરાબર ઇટ ઇઝ કોલ એઝ અ ટ્રુ મેરિડિયન તો ટ્રુ મેરિડિયન પછી ટ્રુ બેરિંગની આવવાની તો ટ્રુ બેરિંગ કોને કહેવાય તો સર્વેઇંગ રેખા અને ટ્રુ મેરિડિયન સર્વેઇંગ રેખા ટ્રુ મેરિડિયન આવે જ ને સર્વેઇંગ રેખા વચ્ચેના જે ખૂણા બને તેને શું કહેવામાં આવે ટ્રુ બેરિંગ કહેવાય ધ એંગલ બિટવીન ધ ટ્રુ મેરિડિયન એન્ડ સર્વેઇંગ લાઇન ઇટ ઇઝ કોલ એઝ અ ટ્રુ બેરિંગ બરાબર એકદમ ઇઝી થિયરી છે જેવી રીતે મેગ્નેટિક મેરિડિયન તો મેગ્નેટિક બેરિંગ કોને કહેવામાં આવે કે મેગ્નેટિક મેરિડિયન અને સર્વેઇંગ રેખા વચ્ચેનો જે ખૂણો હોય તે સમજ પડી કે ચાલો મેગ્નેટિક મેરિડિયન કોને કહેવાય કે કોઈપણ સ્થળે ચુંબકીય ક્ષયને મુક્ત રીતે લટકાવતા ચુંબકીય ક્ષયના બે છેડા સ્થાનિક આકર્ષણ વિના જે દિશા બતાવે તે સ્થળનું ચુંબકીય રેખાંશ કહેવામાં આવે છે કોઈપણ સ્થળે આપણે ચુંબકીય ક્ષયને શું કરવામાં આવે છે કોઈપણ સ્થળે ચુંબકીય ક્ષયને મુક્ત રીતે લટકાવતા ચુંબકીય ક્ષયના બે છેડા આકર્ષણ વિના
જે દિશા બતાવે તો તેને શું કહેવાય, મેગ્નેટિક. મેગ્નેટિક એટલે કે એક ટાઈપનું આકર્ષણ, બરાબર. તો કોઈપણ સ્થળે ચુંબકીય સોયને મુક્ત રીતે લટકાવતા, ચુંબકીય સોયના બે છેડા સ્થાનિક આકર્ષણ વિના જે દિશા બતાવે તે દિશાને તે સ્થળનું મેગ્નેટિક મેરિડિયન કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં કહે તો ટુ એન્ડ ઓફ એ પ્લેસ, બરાબર. જો ઇંગ્લિશ મીડિયમવાળા ઇંગ્લિશમાં લખવાનું છે અને ગુજરાતી મીડિયમવાળા ગુજરાતીમાં લખશે. મેગ્નેટિક મેરિડિયન કોને કહેવામાં, ટુ એન્ડ ઓફ ધ પ્લેસ ફ્લાઇટ ફાઇટ વિધાઉટ એની લોકલ એટ્રેક્શન, ઇટ ઇઝ કોલ એઝ અ મેગ્નેટિક મેરિડિયન. લોકલ એટ્રેક્શન એટલે ચુંબકીય આકર્ષણ, બરાબર. એટલે કે કોઈ શું કહેવામાં, કોઈપણ સ્થળે ચુંબકીય સોયને મુક્ત રીતે લટકાવતા, કોઈપણ આકર્ષણ વિના, ચુંબકીય સોયના બે છેડા કોઈપણ આકર્ષણ વિના જે દિશા બતાવે તેને મેગ્નેટિક મેરિડિયન કહેવામાં આવે છે. ટુ એન્ડ ઓફ એ પ્લેસ ફ્લાઇટ વિધાઉટ એની લોકલ એટ્રેક્શન, ઇટ ઇઝ કોલ એઝ અ મેગ્નેટિક મેરિડિયન, બરાબર. મેગ્નેટિક બેરિંગ કોને કહેવામાં આવે, મેં તમને આગળ કહી ગઈ તેવું કે ચુંબકીય સર્વેઈંગ રેખા અને મેગ્નેટિક મેરિડિયન વચ્ચેનો જે ખૂણો આવે તેને મેગ્નેટિક બેરિંગ કહેવામાં આવે છે. ચુંબકીય રેખાંશ અને સર્વેઈંગ રેખા વચ્ચેના જે ખૂણાને મેગ્નેટિક બેરિંગ કહેવામાં આવે છે. તે એંગલ બિટવીન મેગ્નેટિક મેરિડિયન એન્ડ સર્વેઈંગ લાઇન, ઇટ ઇઝ કોલ એઝ અ મેગ્નેટિક બેરિંગ, બરાબર. ચાલો ત્યાર પછી થર્ડ બાકી રહી ગયું કે આર્બિટરી મેરિડિયન, બરાબર. આર્બિટરી મેરિડિયન એટલે સ્વેચ્છા રેખાંશ. ઘણીવાર નાના વિસ્તારોનું સર્વેઈંગ કાર્યમાં જાણીતું કાયમી નિશાન જેવું કે ચીમનીની ટોચ વગેરે તરફથી દિશાને રેખાંશ તરીકે લેવામાં આવે છે, જેને આર્બિટરી મેરિડિયન કહેવામાં આવે છે. ઘણીવાર નાના વિસ્તારમાં સર્વેઈંગ કાર્યમાં કોઈ જાણીતું કાયમી નિશાન એટલે કે કોઈ ડેટમ પોઈન્ટ સિલેક્ટ કરીને આપણે જે સર્વેઈંગ કરવામાં આવે જેને આર્બિટરી મેરિડિયન કહેવાય છે. ડેટમ પોઈન્ટમાં આપણે ફોર એક્ઝામ્પલ લઈએ કે ચીમનીની ટોચ છે વગેરે, બરાબર. એને આપણે કાયમી નિશાન છે, ચીમનીની ટોચ તો એ પરમિનન્ટ નિશાન છે, તો તે લેવામાં આવે તો તેને આર્બિટરી મેરિડિયન કહેવાય. ઘણીવાર નાના વિસ્તારોનું સર્વેઈંગ કાર્યમાં કોઈ જાણીતું કાયમી નિશાન, ચીમનીની ટોચ વગેરે તરફથી દિશાઓ રેખાંશ, દિશાને રેખાંશ તરીકે લેવામાં આવે છે તો તેને શું કહેવામાં આવે છે, આર્બિટરી મેરિડિયન. ધ ડિરેક્શન એન્ડ લોન્જિટ્યુડિયલ ફોર્મ એ વેલ નોન પરમિનન્ટ માર્ક ઓર એ ટોપ ઓફ ચીમની એક્સેટ્રા વિચ ઇઝ નોન એઝ એ આર્બિટરી મેરિડિયન. ધ ડિરેક્શન એન્ડ લોન્જિટ્યુડિયલ ફોર્મ એ વેલ નોન પરમિનન્ટ માર્ક ઓર ટોપ ઓફ એ ચીમની એક્સેટ્રા વિચ ઇઝ નોન એઝ એ આર્બિટરી મેરિડિયન, બરાબર. આર્બિટરી બેરિંગ કોને કહેવાય, આર્બિટરી મેરિડિયન એન્ડ સર્વે લાઇન વચ્ચેના જે ખૂણો આવે જેને આર્બિટરી બેરિંગ કહેવામાં આવે છે. ઇન શોર્ટ આપણે થિયરીમાં શું ભણ્યા, મેરિડિયન, બરાબર. તો મેરિડિયનમાં શું ભણ્યા, ફર્સ્ટ કે મેરિડિયનમાં આપણે ફર્સ્ટ બતાવ્યું કે કોઈ ચોક્કસ દિશા બતા, દિશા એટલે કે ડિરેક્શન, બરાબર. કોઈ ડિરેક્શન બતાવે તો તેને મેરિડિયન કહેવાય. એમાં જ પછી શું બતાવ્યું, બેરિંગ, એ જ વ્યાખ્યામાં. તો બેરિંગ કોને કહેવામાં આવે, તો બેરિંગ એટલે કે મેરિડિયન અને સર્વેઈંગ રેખા વચ્ચેના ખૂણાને બેરિંગ કીધું છે, સમજ પડી ગયા. બેરિંગ કોને કહેવામાં આવે છે, મેરિડિયન અને સર્વેઈંગ રેખા વચ્ચેનો જે ખૂણો બને, આ મેરિડિયન અને સર્વેઈંગ રેખા વચ્ચેનો જે ખૂણો બને જેને શું કહેવામાં આવે છે, બેરિંગ કહેવામાં આવે છે. ચાલો એ જોયું. પછી આપણે શું જોયું, ટ્રુ બેરિંગ, સેકન્ડ જોઈ મેગ્નેટિક બેરિંગ, મેગ્નેટિક મેરિડિયન. ચાલો ટ્રુ મેરિડિયનમાં શું કીધું તમને, કે ટ્રુ મેરિડિયન એટલે કે એ પૃથ્વીની સપાટી પર કાલ્પનિક રેખા, પૃથ્વીની સપાટી પરથી પસાર થતી કાલ્પનિક રેખા. કાલ્પનિક રેખા એટલે કે પૃથ્વીની સપાટી પરથી પસાર થતી એક ઇમેજિનરી લાઇન, ઇટ ઇઝ કોલ્ડ એઝ અ ટ્રુ મેરિડિયન. અને એમાં ટ્રુ બિયરિંગ કોને કીધું, એમાં એની નીચે જ લખ્યું કે ટ્રુ મેરિડિયન અને ટ્રુ મેરિડિયન અને સર્વેઈંગ લાઇન વચ્ચેના ખૂણાને શું કીધું છે, ટ્રુ બેરિંગ કીધું છે. ઓકે, ખબર પડી કે નહીં પડી. સર્વેઈંગ રેખા તો છે જ, આમાં મેરિડિયન છે, આમાં ટ્રુ મેરિડિયન આવ્યું અને સર્વેઈંગ રેખા વચ્ચેના ખૂણાને ટ્રુ બેરિંગ કહે છે. તેવી રીતના મેગ્નેટિક મેરિડિયન
એટલે કે કોઈ ભી ચુંબકીય આકર્ષણ વિના જે દિશા બતાવે તેને મેગ્નેટિક મેરિડિયન કહેવાય. ને મેગ્નેટિક બેરિંગ એટલે સર્વેઈંગ રેખા અને મેગ્નેટિક બેરિંગ મેગ્નેટિક મેરિડિયન વચ્ચેનો જે ખૂણો બને તેને શું કહેવામાં આવે છે, મેગ્નેટિક બેરિંગ કહેવામાં છે. આર્બિટરી એટલે કોઈ કાયમી પોઈન્ટ ઉપરથી આપણે જે દિશા બતાવીએ તેને આર્બિટરી કહેવામાં આવે છે. આર્બિટરી મેરિડિયન ને આર્બિટરી બેરિંગ કોને કહેવાય, સર્વેઈંગ રેખા અને આર્બિટરી મેરિડિયન વચ્ચેના ખૂણાને શું કહેવામાં આવે છે, આર્બિટરી બેરિંગ કહેવામાં આવે છે. ખબર પડી, આ રીતના છે મેરિડિયન. ઓકે, થેન્ક યુ.